વાત કરીએ તો દીવની દીવ નગરપાલિકા ચીફ ઓફિસર વંદના રાવને પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્માર્ટ સિટીને 4 વર્ષ પૂર્ણ થયા પર કરી પ્રેસ કોન્ફરન્સ. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનનાર અને બનેલા આવાસ યોજનાઓ માટે આજે આવાસન અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાણકારી હરદીપ પુરી સેક્રેટરી આપી હતી. સાથે દીવમાં પણ નગરપાલિકા ચીફ ઓફિસર વંદના રાવ એ પણ આવાસ યોજના અને સ્માર્ટ સિટી વિશે માહિતીગાર કર્યા હતા, જેમાં આજરોજ સરકારની યોજનાઓને 4 વર્ષ પૂર્ણ થયા, જેમાં ભારત સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્માર્ટ સિટી અંતર્ગત કાર્ય કરવામાં આવી રહ્યા છે વગેરે વિશે જાણકારી આપી, જેમાં આવાસ યોજના હેઠળ 61 લોકોએ લાભ મળી ચૂક્યો છે, જ્યારે હજી 260 મકાનો બનાવવામાં આવી રહ્યા છે, જેને પણ જલ્દીથી મકાન સોંપવા આવશે. દીવમાં સ્માર્ટ સિટીને 2 વર્ષ પૂર્ણ થયા છે, જે અંતર્ગત 7 પ્રોજેક્ટો અમલમાં લાવવામાં આવ્યા છે. દીવ ફોર્ટ પ્રોમિનેટ પ્રોજેક્ટ, પોર્ટુગલ સ્ટ્રીટ લેન્ડ્સ કમ્પિંગ ઓફ સમર હાઉસ, ERP મ્યુનિસિપલ પ્રોજેક્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટ્રીટસ્કેપ પ્રોજેક્ટ ફોર નાઇટ કિમ દીવ સિટી માય ટૂર એફ ફોર દીવ સિટી પ્રોજેક્ટનો સમાવેશ કરેલ છે. આ પ્રોજેક્ટો માટે કુલ 104 કરોડની ગ્રાન્ટ મળેલ છે. મારું નામ પુષ્પા રસિક છે. અમને નાનું એવું મકાન મળ્યું હતું. અમે કાજીમાં ફિશરમેન કોલોની અમારી હતી. ફિશરમેન કોલોનીમાંથી અમને અત્યારે મોટું મકાન બનાવ્યું. આવો જોજીમાંથી અમને મકાન 2,280,000 રૂપિયા મળ્યા, એટલે અમે મોટું મકાન બનાવ્યું. અત્યારે અમારું મકાન 2 રૂમ છે, 1 રસોડું છે, 1 ટોયલેટ છે, ને ટોયલેટ સંદર્ભ બાથરૂમ ભેગું જ છે, ને સીડી બની, ને ઉપર 2 રૂમ બન્યા, ટોયલેટ બાથરૂમ બન્યા. અમને એકદમ અમને રહેવા માટે સારું છે, ને સરસ અમને નરેન્દ્ર મોદીએ બનાવ્યા, એટલે અમને બધા અમારા મહેમાન આટે બધા આવી સચવાઈ જાય છે. નરેન્દ્ર મોદીને અમારો આભાર રહેલો. પ્રધાનમંત્રી દીવ સરકારે અમને 2 માળનું મકાન બનાવી આપ્યું, એનો અમે આભાર માનીએ છીએ. આ પ્રોજેક્ટો માટે કુલ 104 કરોડની ગ્રાન્ટ મળેલ છે. પ્રોજેક્ટનું કામ ચીફ ઓફિસર વંદના રાવની દેખરેખમાં થશે, જેનો દીવમાં આવનાર પર્યટકો લાભ લેશે. સાથે દીવ નગરપાલિકામાં લોકો કાગજી કાર્યવાહી પર અનેક મુશ્કેલી આવી છે. થોડા સમયમાં બધું ઓનલાઈન થઈ જશે, જેથી લોકો તેમની ફાઇલ કઈ જગ્યા પર પડી છે વગેરે જાણી શકશે. મીનાક્ષી ગઢવી, ZSTV દીવા.